ગુજરાતમાં બજેટની ઘોષણા થઈ ચૂકી છે ત્યારે આ બજેટ દરમિયાન મંત્રીઓને સાચવવામાં આવ્યા છે કે પછી વિભાગો પર ફોકસ કરવામાં આવ્યું છે શું છે આંકડાઓ કોને કેટલા કરોડ પાડવામાં આવ્યા છે જોઈશું આ રિપોર્ટમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના બજેટ પર સૌ કોઈની નજર હતી નાણાં મંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું કુલ રૂપિયા 3,01,022 કરોડનું અંદાજપત્ર છે અમૃતકાળનું આ બજેટ ગુજરાતના ગ્રોથનું એન્જિન 5 પિલર પર આધારિત છે જેની ચર્ચા અત્યારે ચારે કોર થઈ રહી છે એક દ્રષ્ટિએ નજર કરીએ તો કયા વિભાગને કેટલા રૂપિયા ફાળવવામાં કરતા કયા મંત્રીને કેટલા રૂપિયા ફાળવ્યા છે તે વધુ ચર્ચાનો વિષય છે સૌથી વધુ બજેટ એટલે કે 60,000 કરોડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખાતા પાસે રહેશે કુબેર ડિંડોરને 15%, કુંવરજી બાવળિયાને 8% રકમ ફાળવવામાં આવી છે કુલ રૂપિયા 3,01,022 કરોડનું બજેટ રજૂ કરાયું છે તેમાં માત્ર 3 સેક્ટરમાં 85,000 કરોડની ફાળવણી કરાઈ છે જેમાં સૌથી વધુ શિક્ષણ વિભાગ અને ત્યારબાદ આરોગ્ય વિભાગને રૂપિયા ફાળવવામાં આવ્યા છે ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતના શિક્ષણ પર જ માછલા ધોવાયા શિક્ષણ મામલે જ સરકારની બગડેલી છબીને સુધારવા માટે હવે આ બજેટ ફાળવવામાં આવ્યું હોય તેવી પણ અંદરખાને ચર્ચા ચાલી રહી છે કારણ કે સતત આમ આદમી પાર્ટી પણ આ મુદ્દાને લઈને સરકારને ઘેરતી આવી છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પણ અવારનવાર શિક્ષણના મુદ્દે ચર્ચામાં રહેલી છે અને સરકાર પર આરોપ પ્રતિઆરોપની રાજનીતિ પણ કરતી આવી છે ત્યારે એકવાર નજર કરી લઈએ કે મંત્રી વિભાગને કેટલા કરોડ ફાળવવામાં આવ્યા છે ભૂપેન્દ્ર પટેલને 60,639 કરોડ કુબેર ડિંડોરને 47,060 કરોડ કુંવરજી બાવળિયાને 24,570 રાઘવજી પટેલને 21,605 કરોડ ઋષિકેશ પટેલને 17,196 કરોડ હર્ષ સંઘવીને 12,656 કરોડ બલવંતસિંહ રાજપૂતને 11,127 કરોડ કનુ દેસાઈને 8,736 કરોડ અને મૂળુ બેરાને 5,077 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને લઈને ક્યાંક આશા છે તો ક્યાંક નિરાશા છે બજેટમાં ખેડૂતોને લઈને જે જોગવાઈ કરવામાં આવી તેનાથી ખેડૂતો તો ખુશ છે પરંતુ વિપક્ષની સાથે સાથે હીરા ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગમાં નિરાશા જોવા મળી રહી છે કોઈએ બજેટને ચીલા ચાલુ ગણાવ્યું તો કોઈએ ચૂંટણીના વાયદાથી વિપરીત ગણાવ્યું આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારના બજેટમાં દર વર્ષે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાતની સ્થાપના બાદ પ્રથમવાર બજેટનું કદ વધીને 3,01,022 કરોડનું થયું છે છેલ્લા 6 વર્ષમાં બજેટ 1,00,000 કરોડથી પાર થઈને 3,00,000 કરોડે પહોંચી ગયું છે સૌ પ્રથમવાર વર્ષ 2017-18માં ગુજરાત સરકારના બજેટનું કદ 1,72,179 કરોડનું થયું હતું ત્યાર પછીના 2 વર્ષમાં બજેટનું કદ વધીને 2,00,000થી પાર પહોંચી ગયું ફરીથી 2 વર્ષ બાદ એટલે કે 2023-24માં 1,00,000 કરોડ વધતા હવે 3,01,022 કરોડનું બજેટ થયું છે આમ છેલ્લા 6 વર્ષમાં દર 2 વર્ષે 1,00,000 કરોડનું બજેટ વધી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ્સ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર